ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પ્રક્રિયા 8 સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં એક અનોખું મતદાન જોવા મળ્યું. નડિયાદમાં પગથી એક યુવકે મતદાન કર્યું છે, શા કારણથી કર્યું છે અને મતદાન કર્યા બાદ તેમની પ્રતિક્રિયા શું છે આપણે એમની સાથે જ જાણીશું. શું કહેશો, આપનું નામ શું છે? મારું નામ અંકિત સોની છે, નડિયાદનો રહેવાસી છું. 5 થી 6 વર્ષ આથી 20 વર્ષ પહેલાં મારા ઇલેક્ટ્રિક શોર્ટના કારણે મને પોઈઝનિંગમાં હાથ મારા ગુમાવવા પડ્યા હતા. ત્યાર પછી હું મારી બધી પ્રવૃત્તિઓ પગથી જ કરતો હતો અને પાછલા 5-6 વર્ષથી આ મતદાનનું જે કાર્ય છે એ પણ હું મારા પગથી જ કરું છું અને મારા અધિકાર સમજીને હું મારા ગમે ત્યાંથી હોઉં ત્યાંથી હું હાજર થઈ જાઉં છું વોટ આપવા માટે, જેથી કરીને હું સમાજને જે હિસ્સો આપણે મોટો બનાવવો છે, જે સુધારણા લાવવા છે એનો એક ભાગ બની શકું. જ્યારે અકસ્માત થયો તે બાદ તમને ભણવાનું અને ત્યારબાદની જે પ્રવૃત્તિ હતી ને અત્યારે મતદાન, શું તકલીફ પડે છે? ભણવાની તકલીફ શરૂઆતમાં મારી થોડીક ઇમ્બેલેન્સ રહી છે, કારણ કે શરૂઆતથી જે વસ્તુ હાથથી કરતા હતા એ વસ્તુ મને પગથી કરવાનું આવે એટલે થોડીક ઘણી સમસ્યાઓનો તો સામનો કરવો પડે, પરંતુ ધીરે ધીરે જતાં મેં મારી રીતનું બધી જે સગવડ જે છે એ રીતની રાખેલી છે, જેથી કરીને હું મારા કાર્યો પગથી સરળતાથી કરી શકું. જેવી રીતે મારું ભણાવવાનું કામ પગથી લખવાનું હોય છે, દિવસમાં 18 કલાક મારે લખવાનું હોય છે, એવી જ રીતે સેમ હું આ ચૂંટણીનું મતદાન જે છે એ પણ હું પગથી જ કરું છું. કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયા મતદાન મથક પર તમારા માટે? હા, હું જઉં છું તો મારી રિસિપ્ટ છે કે મારું આઈડી કાર્ડ છે કે મારી જોડે સહી કરાવવાની હોય એ બધામાં આ લોકો જે ચૂંટણીના મથકવાળા જે સેવાકર્મીઓ છે એમની મારી મદદ રહે છે મને, અને એ લોકો મારી સંપૂર્ણતા મદદ કરે છે, જેથી કરીને હું સરળતાથી અને ગુપ્ત રીતે મારું મતદાન કરી શકું. આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે ને, તમારો એક મત કેટલો કિંમતી છે એ તમે આજે મતદાન કરીને બતાવ્યું છે, તો લોકોને શું અપીલ કરશો? લોકોને હું એક જ અપીલ કરું છું કે જો હજી સુધી પણ તમે ઘરેથી વોટ આપવા નથી નીકળ્યા તો મારી એક નમ્ર વિનંતી છે કે તમે ગમે ત્યાં પોઝિશનમાં હોવ તમારા નજીકના મતદાનમાં પહોંચો અને વોટ પહેલાં આપી દો, કારણ કે આ એક વસ્તુ એવી છે કે તમે અંદરથી જે સુધારા લાવવા માગો છો એ એક મૂંગા હથિયાર જેવું કામકાજ છે, જે ભારત સરકારે આપણને અધિકાર આપેલો છે કે આપણે વગર બોલે પણ મતદાન કરીને આપણે જતાવી શકીએ કે આપણે શું ઈચ્છીએ છીએ. જેથી કરીને હું દરેકને નમ્ર અપીલ કરું છું કે એ પોતાના નિજી જીવનમાં જે વ્યસ્ત શિડ્યુલ છે એમાંથી નીકળીને પણ વોટદાન પહેલાં કરી આવે. ચોક્કસથી અંકિતભાઈ સોની કે જેઓ એક મતની પણ કેટલી અહેમિયત છે તે તેઓ જણાવી રહ્યા છે અને ખરેખર લોકોએ મતદાન કરવું જોઈએ. જો અંકિતભાઈ પગથી મતદાન કરતા હોય તો આપણે પણ મતદાન કરી શકીએ છીએ તેવો એક સંદેશ તેઓ આપી રહ્યા છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.